જોય આજે આપણે આજ્ઞાર્થ વાક્ય છે એ કઈ રીતે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચ માં ફેરવાય છે તો એની આપણે ચર્ચા કરીએ છે તો નિયમ માં પહેલા લખો આજ્ઞાર્થ વાક્ય ની શરૂઆત क्रियापदथी थाय छे क्रियापदथी थाय छे बीजो नियम एना नीचे नी लाइन मा विधान वाक्य मा जेम वाक्य ना अंते पूर्ण विराम होय छे તેમ આજ્ઞાર્થ વાક્યમાં પણ અંતે પૂર્ણ વિરામ હોય છે નેક્સ્ટ એના પછી વાક્યમાં વિનંતી સૂચવવા માટે વાક્યમાં વિનંતી સૂચવવા માટે પ્લીઝ જેવા શબ્દ વપરાય છે પ્લીઝ જેવા શબ્દ વપરાય છે એની અંદર જ લખજો એવા વાક્યનું ઇનડાયરેક્ટ કરતા તેમાંથી પ્લીઝ શબ્દ નીકળી જાય છે પ્લીઝ શબ્દ નીકળી જાય છે જો હવે અત્યાર સુધી આપણને નક્કી હતું કે સેડ ટુ ના બદલે કોઈક વાર ટોલ્ડ મૂકતા હતા કોઈ વાક્યમાં સેડ ટુ ના બદલે આસ્કડ મૂકતા હતા બરાબર એ આપણે નિયમ ખબર હતી આજ્ઞાર્થ વાક્યમાં નિયમ છે ને દરેક વાક્યના અલગ અલગ થશે એટલે જે વાક્ય આપણે અવતરણ ચિહ્નમાં કોઈ લખતા નહીં અત્યારે અવતરણ ચિહ્નની અંદર જે વાક્ય હોય ને એ વાક્ય તમે વાંચો ને તમને અંદરથી જે ભાવ લાગે જેમ કે આનંદ છે કે દુઃખનો ભાવ છે એને અનુરૂપ આપણે સેટ ટુ ના બદલે શબ્દ લખવાના હોય છે પરંતુ આપણને પહેલાં એ ખબર હોવી જોઈએ કે ક્યારે કયો શબ્દ વપરાય છે તો અહીંયા નવો નિયમ કરી લખજો સેડ ટુ ના બદલે સેડ ટુ ના બદલે વાક્યના ભાવ પ્રમાણે વાક્યના ભાવ પ્રમાણે અલગ અલગ શબ્દ વપરાય છે અલગ અલગ શબ્દો વપરાય છે હવે કયા શબ્દો છે એમાં નંબર એક એની અંદર જ કરીને લખો અનિવાર્ય ફરજનો ભાવ હોય તો અનિવાર્ય ફરજનો ભાવ હોય તો સેડ ટુ ના બદલે સેડ ટુ ના બદલે ઓર્ડર્ડ ઓર્ડર્ડ કે કમાન્ડેડ વપરાય છે
હવે સાંભળો જે શબ્દ છે હું ઉપર લખું છું અને તમારે હવે આખું વાક્ય આવી રીતે નથી લખવાનું ખાલી એ શબ્દ લખી અને વાપરવાનું છે આપણે સેટ ટુ ના બદલે એટલે ડેશ કરી ખાલી એ શબ્દ જ લખવાનો છે કોઈ લખતા નહીં જુઓ વિનંતીનો ભાવ હોય તો એટલે વિનંતીનો ભાવ હોય તો શું લખવાનું રિક્વેસ્ટેડ અને જે શબ્દ હશે ને હંમેશા ભૂતકાળમાં જ લખાશે પાછળ ઈડી લાગશે પછી સલાહનો ભાવ હોય તો એડવાઇસ્ડ એડવાઇસ્ડ સૂચનનો ભાવ હોય સજેસ્ટેડ અને સૂચના હશે તો ઇન્સ્ટ્રક્ટેડ આના પછી સાઈડમાં લખજો સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ કેટલીક વાર સેટ ટુ ના બદલે ટોલ કે આસ્પડ પણ વપરાય છે કેટલીક વાર ટોલ અથવા આસ્પડ પણ વપરાય છે લખી નાખો હવે શબ્દો જોઈ જોઈ ટોલ અને આસ્પડ પણ વપરાય છે આ બધા શબ્દો સેટ ટુ ના બદલે જ વાપરવાના છે બાજુના શબ્દ છે જરૂર નથી તમે પણ સાઈડમાં લખો તમે નીચે લખજો કે મારે નીચે પૂછવાનું છે અથવા તો તમને પાછળ ના દેખાય તમે નથી લખ્યું લખાઈ ગયો છે ને બધાને હવે આની સિવાય જો બીજા શબ્દો કયા કહે છે તો માની લો કે તમને આનંદનો ભાવ હોય તો પ્રેઝડ લખાય એડ એડમાયર્ડ પણ લખાય છે એ બધા આપણે વાક્ય આવશે ત્યારે હું તમને સમજાવતી જઈશ હવે એક બીજી અગત્યની નોંધ લખો સંયોજક તરીકે ધેટ કે ઇફ વપરાતો નથી ધેટ અથવા તો ઇફ વપરાતો નથી અત્યાર સુધી જે વાપરતા હતા એ બેમાંથી કોઈ જ વપરાશે નહીં નીચેની લીટીમાં લખો જો વાક્ય હકાર હોય તો જો વાક્ય હકાર હોય તો ટુ વડે જોડાય છે આ એનું સંયોજક થઈ જશે ટુ વડે જોડાશે અને નકાર હોય તો નીચે અથવા સાઈડમાં લખજો નોટ ટુ વડે જોડાય છે તમારે યાદ રાખવાનું બેટા જ્યાં લખ્યું હોય ત્યાં આટલું લખાઈ જાય ને એટલે અમે નીચેથી ઉદાહરણ લઈએ છીએ એટલે તમે પણ ઉદાહરણની સાથે સાથે બધા નિયમો યાદ રાખજો કઈ રીતે બને છે હેડિંગ મારો હકાર વાક્ય પહેલા હકાર વાક્ય અને એમાં નંબર એ ધ ડોક્ટર સેડ ટુ મી ધ ડોક્ટર સેડ ટુ મી સ્ટોપ સ્મોકિંગ સ્ટોપ સ્મોકિંગ ધ ડોક્ટર સેડ ટુ મી સ્ટોપ સ્મોકિંગ ધ ડોક્ટર ઇન્ટરેસ્ટ સેડ ટુ મી જગ્યાએ આવશે મેં મી કહી આમ ટુ
टू स्टॉप देयर स्मोकिंग બેસી જા બેટા કહી કે જવાબ ઘણો ખોટો પણ આપે છે તે પણ હવે હું વાક્ય સમજાવું તમને પહેલા એક ડોક્ટર છે મી એટલે સમજી લો કે પેશન્ટ કોઈ પણ હોય એને કહે છે કે સ્ટોપ સ્મોકિંગ તમે ધૂમ્રપાન કરો છો ને એ બંધ કરો અથવા તો રોકી દો તો તમે વિચારીને કહો કે ડોક્ટર છે પેશન્ટને શું કરતો હશે સેફ ટુ ના બદલે શું વાપરી શકે બસ ખાલી શબ્દ જ જોઈએ મારે સેફ ટુ ના બદલે શું વાપરવાનું બેસી જા બોલો બેટા આગળ બરાબર છે શબ્દ શું લખવાનો એડવાઇસ ના નો સ્પેલિંગ આ રીતે એડવાઇસ ના પછી કોઈ ટુ લખતા નહીં પાછળ આટલે સુધી જવાબ લખી દો બધા અહીંયા સુધી આવી જાઓ ખાલી ત્યાં સુધી બોલજો હકાર વાક્ય હોય તો શેનાથી જોડવાનું એટલે તું અને તમે ધ્યાન રાખજો બેજો આજ્ઞા વાક્યમાં છે ને પહેલું હોય ને ક્રિયાપદ હોય હંમેશા એટલે તું સ્ટોપ સ્મોકિંગ ફૂલ સ્ટોપ આખો જવાબ બોલી જાઓ સરસ બેસી જાય બેટા એટલે એ પણ ધ્યાનમાં રાખવાનું એટલે નકાર હોય તો નોટ ટુ થી જોડવાનું આખું વાક્ય લખી દો પછી બીજું વાક્ય કરાવું તમને તમે કહ્યું બોલી જાય બરાબર છે જેને લખાઈ ગયું તો બીજું વાક્ય લખજો ધ ઓલ્ડ મેન The old man said to the driver, "Please give me a lift. Please give me a lift." બધાને લખાઈ ગયો છે આનો જવાબ પછીનું વાક્ય નંબર 3 માય મધર સેડ ટુ મી લખો માય મધર સેડ ટુ મી બ્રશ યોર ટીથ બ્રશ યોર ટીથ બિફોર યુ
go to bed. पहला वाक्य लखो पछी आपणे जवाब समझिए छे अने कदाच कोई ने खबर पड़ी गई होय तो जाते बनावनो प्रयत्न करजो. खाली आपणे मोजे बेटा आपणा जीवन पे पाछळ ना भूली जाय. बराबर छे. माय मदर एडवाइस ટુ મી. કારણ કે માતા છે ને પોતાના બાળકને કોઈને પણ સલાહ આપી શકે છે. તો મને સલાહ જ આપે કે પથારીમાં સુવા જાય પહેલા બ્રશ કરી લેવાનું. બરાબર એટલે સલાહ છે. અને વાક્ય કેવા પ્રકારનું છે પાછળનું? અવતરણ ચિહ્નમાં વાક્ય કેવું છે આ તો વધારે ખબર પડવી જોઈએ. વાક્ય કેવા પ્રકારનું છે? હકાર હોય તો તેનાથી જોડી દેવાનું આપણે. સુધી એટલે અહીંયા તું લખી દેશો ને તમે, પછી આ જે બી છે ને એને નાનો કરી દેજો. બીજી એબીસીડીનો તું બ્રશ. હવે યોર એટલે કોણ? જો કોણ સાંભળનાર. એટલે સાંભળનાર પ્રમાણે આપણે ફેરફાર કરીશું. બરાબર એટલે મી. પણ મી પછીનો શબ્દ છે ટી. તો હું મી ટીથ બોલીશ તો કેવું લાગે? એની જગ્યાએ આપણે માલિકીનો આવશે તો શું આવશે? મીની બદલે માય ટીથ આવશે. માય ટીથ બિફોર યુ ગો ટુ બેડ. તો અહીંયા યુ એટલે કોણ? પાછું ફરીથી આ યુ આર હતું એવી રીતે યુનું પણ અહીંયા યુ છે તો એનો સેબળ ના આઈ થશે આઈ. અને ગોનું પુષ્કળ શું કરવાનું? બેડ. I went to bed. વર્તમાન કાળ ભૂતકાળમાં ફેરવાય છે બેટા. એ ફેરફાર કરવાના બધાએ. બોલો આખું વાક્ય વાંચી જાઓ. સરસ. પાછળ બોલો બેટા. બરાબર છે. પછી એક વાક્ય આપું છું આરિફ લખ. બોલો. My mother advised me to brush my teeth before I went to the bed. પછીનું વાક્ય લખો. હી સેડ ટુ મી. વાક્ય નંબર 4. હી સેડ ટુ મી અવતરણ ચિહ્નમાં પ્લીઝ હેલ્પ મી. પ્લીઝ હેલ્પ મી. એને આવડે ને પહેલા બનાવજો વાક્ય. બોલો. બરાબર છે. આ બાજુ હેલ્પ મી નહીં આવે. સાચું જ બેટા. હેલ્પ હીમ. બરાબર. આ મી છે એટલે એનો પેપર બોલનાર પ્રમાણે થશે. તો હી છે તો એનું શું થઈ જશે? હિમ થશે. તમે સમજી ગયા? તો વાક્યમાં પ્લીઝ હોય નીકળી જશે અને પ્લીઝ હોય એટલે આપણે હંમેશા રિક્વેસ્ટેડ મૂકીશું. પ્લીઝ કેમ મૂકી બેટા? ફરી બોલ. ઈ રિક્વેસ્ટેડ લખે છે ને તું બેટા? સાચું બેટ. બેસી જાવ. ઈ રિક્વેસ્ટેડ મી ટુ હેલ્પ મી. બરાબર છે. ઈ રિક્વેસ્ટેડ એટ રિક્વેસ્ટેડ ટુ હેલ્પ મી. ઈ રિક્વેસ્ટેડ મી લખવાનું બોલી કે ભૂલી ગયો? ઈ રિક્વેસ્ટેડ મી ટુ હેલ્પ હિમ. ઉતાવળમાં પૂછતો. ઈ રિક્વેસ્ટેડ મી ટુ હેલ્પ હિમ. તમે લખેલું હશે પણ બોલતા નથી. હવે હેડિંગ મારો નકાર વાક્ય. હકાર છે ને એની જગ્યાએ હવે આવશે નકાર. નેગેટિવ વાક્ય હોય તો એને કેવી રીતે આન્સરમાં ફેરવશો? લખો ચલો વાક્ય. ધ લિટલ ગર્લ સેડ ટુ હર મધર. ધ લિટલ ગર્લ said to her mother please do not punish me. Please do not punish me.
एक नानी छोकरी छे एनी माता ने कहे छे के मने तमे शिक्षा ना करो, पनिशमेंट ना आपो, तो ए छोकरी प्लीज शब्द छे एना ऊपरथी खबर पड़ी जोईए के सेट टू ना बदले शू मूकवानो, बराबर? तो द लिटल गर्ल रिक्वेस्टेड हर मदर। હવે જેને પૂછું ને એ મને જવાબ આપશે। હા બેટા ઉભા થાઓ। આ વાક્ય છે ને પાછળનું અવતરણ ચિહ્નનું એ વાક્ય કેવું છે, હકાર છે કે નકાર? નકાર। બસ બેસી જાય। નકાર વાક્ય હોય તો એને શેનાથી જોડવાનું આપણે? નોટ ટુ। નોટ નોટ ટુ શેનાથી જોડવાનું? નોટ ટુ, એટલે પહેલા તો વાક્યમાંથી પ્લીઝ કાઢી નાખશો, બરાબર? નો પણ નીકળી જશે અને નોટ ટુ થી જોડાઈ જશે। નોટ ટુ પનિશ મી, મી એટલે કોણ? લિટલ ગર્લ। એના માટે કયું સર્વનામ વાપરીશું? બરાબર, છોકરી છે એટલે હર થઈ જશે મીનું। નાની છોકરી એમ કહે છે કે મને તમે પનિશમેન્ટ ના આપશો। આ કોણ જેને અંદર અંદર પ્રશ્ન થતા હોય ને મને પૂછો, એકબીજાને આમ મોટેથી બોલે છે કે હર આવશે। બોલ બેટા, આગળ આવે સરસ લખાઈ ગયો છે બધા જવાબ, વાક્ય લખી કાઢ બધા જવાબ। પછીનું વાક્ય ધ ટીચર સેડ ટુ હર, ધ ટીચર સેડ ટુ હર Do not write so fast. Do not write so fast. એમ કે છે બહુ ઝડપથી તમે કઈ લખશો નહીં, તમારા હેન્ડ રાઇટિંગ બગડી જશે। તો શિક્ષક છે વિદ્યાર્થીઓને શું કરે? બરાબર છે, અહીંયા સેટ ટુ ના બદલે શું લખવાનું? એડવાઇસ ધ, ધ ટીચર એડવાઇસ ધ હર, પછી ડુ નોટ રાઇટ સો ફાસ્ટ, તો એના બદલે શું કરશું? આ બાજુ બેઓ નોટ ટુ મૂકી દેવાનું, પાછા બધું એમને એમાં આવશે પછી। નોટ ટુ એટલે આવી ગયા, પછી પાછળ એમને નોટ ટુ રાઇટ સો ફાસ્ટ। ફાઇન, બોલો બેટા। હવે છેલ્લું વાક્ય છે, તમને થોડુંક વધારે શીખવા મળશે કઈ રીતે બને છે, કારણ કે થોડું અલગ છે, નકાર તો કરું પણ બધાથી અલગ છે થોડું। પહેલા જ અવતરણ ચિહ્ન કરજો, વાક્યનો નંબર જે હોય લખજો। ડોન્ટ ટોક ઇન ધ ક્લાસ, સેડ ટીચર ટુ ધ બોયઝ। આ વાક્ય લખી લો ને એટલે મને કહેજો, પહેલા લખી દો બધા વાક્ય। સાંભળો, હવે આ વાક્યમાં તમે જુઓ છો કે અત્યાર સુધી ભણે દરેક વાક્યમાં બોલનાર સાંભળનાર પહેલા આપેલા છે, અમે જેટલા લખ્યા છે એ છે। આ વાક્ય એવું છે કે જેમાં બોલનાર ને સાંભળનાર વાક્યમાં પાછળ આપેલા છે। તમને વાક્યમાં સાંભળનાર બોલનાર ગમે તે આપેલા હોય, પહેલા કે છેલ્લા, પણ જવાબ બનાવતા આપણે એને પહેલા લઈ લેવાના, બરાબર? એટલે આ જે શબ્દ હોય આગળ આવી જશે, ટીચર, પછી આ સેટ ટુ સમજી લેવાનું અને ટુ છે ત્યાં, તો સેટ ટુ ના બદલે શું મૂકી દઈશું? વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ કરશે કે ભાઈ ક્લાસમાં વાતો ના કરો, સલાહ આપશે, તો ટીચર એડવાઇસ ધ બોયઝ। ત્યાર પછી ડુ નોટ છે એના બદલે શું મૂકવાનું?
not to talk in the class. बोलो आपको आंसर बोलो. આ વાક્ય લખી રહ્યો એટલે આના પછીનો પોઈન્ટ આપણે આગળના પીરિયડમાં જોઈશું. ઉદ્ગાર વાક્ય અહીંયા બધા કમ્પ્લીટ કરી દેજો.